મીડિયામાં વાયરલ થયેલી હવે જે તસવીરની વાત કરીશું તેમાં ચોંકાવનારો દાવો કરવામાં આવ્યો છે. દાવો છે કે વિક્રમ ઠાકોરને અકસ્માત નડ્યો છે. તો ઘણા લોકો દાવો કરે છે કે અકસ્માતની ઘટનામાં વિક્રમ ઠાકોરનું મોત નિપજ્યું છે. ત્યારે શું છે આ વાયરલ તસવીરની ના પ્રસિદ્ધ અભિનેતા વિક્રમ ઠાકોરની તસવીર, જે તસવીર આજકાલ સોશિયલ મીડિયામાં ખૂબ જ ચર્ચાના કેન્દ્રમાં રહી છે. વાયરલ તસવીરનો દાવો ચોંકાવનારો છે. દાવો છે કે અકસ્માતની ઘટનામાં વિક્રમ ઠાકોરનું મોત નિપજ્યું છે. ત્યારે ઘણા લોકો આ ઘટનાને અફવા પણ માની રહ્યા છે, તો ઘણા લોકો આ ઘટનાને લઈને દુઃખ વ્યક્ત કરી રહ્યા છે. તમારી પાસે પણ આ તસવીર શેર થતા આવી હશે અને તમારા મનમાં પણ એક ક્ષણ માટે સવાલ તો થયો જ હશે કે વાસ્તવમાં આ તસવીર સાચી કે ખોટી. આજે તસવીર જેણે લોકોના મનમાં અનેક સવાલો ઉભા કર્યા છે, તો આ સાથે વાયરલ મેસેજ પણ આપને બતાવી દઈએ કે જેમાં ફેસબુક પેજ પર તસવીર પોસ્ટ કરીને દાવો કરવામાં આવ્યો છે કે વિક્રમ ઠાકોરનો ભયંકર એક્સિડન્ટ. તો બીજી બાજુ યુટ્યુબ પર જ્યારે અમે તપાસ કરી ત્યારે અમને યુટ્યુબ પર આ ઘટનાના અનેક વિડિયો જોવા મળ્યા, જેમાં વિક્રમ ઠાકોરની આ તસવીર સાચી છે કે ખોટી એ સવાલે લોકોના મનમાં જોવા મળ્યા હતા. આપને જણાવી દઈએ કે વિક્રમ ઠાકોર ઘણી ગુજરાતી ફિલ્મોમાં એક સારા અભિનેતા તરીકે કામ કરી રહ્યા છે અને તેમના ઘણા પ્રશંસકો પણ છે. ત્યારે જો તેમના મોતના સમાચાર વાયરલ થાય તો સ્વાભાવિક છે કે લોકોને ચિંતા થાય. આખરે અમે વાયરલ તસવીરની પડતાલ ઇન્ટરનેટ પર હાથ ધરી અને ત્યારે જ અમને વિક્રમ ઠાકોરનો એક વિડિયો મળી આવ્યો. વિડિયોમાં વિક્રમ ઠાકોર એક સ્પષ્ટતા કરતા જોવા મળ્યા હતા અને તેમણે પોતાના પ્રશંસકોને એક અપીલ પણ કરી હતી. ત્યારે આવો આપને પણ સંભળાવી દઈએ કે વિક્રમ ઠાકોરે તેમના વાયરલ તસવીર વિશે શું કહ્યું. હમણાં મારા ફોટા વાયરલ થયેલા છે એક્સિડન્ટના. એ ફોટા એકચ્યુઅલી મારું એક નવું સોંગ આવી રહ્યું છે, એ સોંગના ફોટા છે. તો દરેક મારા ચાહકો મારા મિત્રોને જણાવવાનું કે એ ખાલી અફવા છે અને શૂટિંગના ફોટોઝ છે. તો કોઈ મારા ફ્રેન્ડ ચિંતા ના કરતા, આપ લોકોના આશીર્વાદથી હું હેમખેમ છું અને મને કશું જ થવાનું નથી. જ્યાં સુધી તમે લોકો, તમારા લોકોની દુઆ છે, તમારા લોકોની પ્રાર્થના છે, ત્યાં સુધી મને કંઈ નથી થવાનું. આમ વી ટીવીની પડતાલમાં વાયરલ થઈ રહેલી તસવીરનો દાવો ખોટો સાબિત થયો છે. વિક્રમ ઠાકોરનું શૂટિંગ ચાલી રહ્યું હતું તે દરમિયાન આ તસવીર ક્લિક કરવામાં આવી હતી, જે વાયરલ થઈ ગઈ અને ઘણા લોકોના મનમાં ભ્રમણા પેદા થઈ. પરંતુ હકીકત આપની સામે છે. વિક્રમ ઠાકોરે ખુદ સ્પષ્ટતા કરી છે કે તેમને કંઈ પણ નથી થયું, માટે કોઈ આ તસવીરને લઈને અફવા ન ફેલાવી, તેમજ ફરી ક્યારે પણ ખોટી માહિતી સાથે કોઈ પોસ્ટ ન કરવી કે જેનાથી સમાજમાં ભ્રમણા પેદા થાય, કારણ કે એક ખોટી માહિતી ઘણા લોકોને અસર કરી જાય છે. બ્યુરો રિપોર્ટ, વી ટીવી ન્યૂઝ.